લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા તરફથી હું ડૉક્ટર સુજાતવાલી કાર્યકારી પ્રમુખ તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. આજે 11 જુલાઈ એટલે કે વિશ્વ વસ્તી દિન. 1989થી આંતરરાષ્ટ્રીય ફલક પર આ દિવસને જાગૃતિ દિન, પોપ્યુલેશન માટે એટલે વસ્તી વધારા અંગે જાગૃતિ લાવવા માટે આ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ તબક્કે વિશ્વના ખૂણે ખૂણે અમુક સેમિનારો, કોન્ફરન્સ, અમુક રેલીઓ કાઢવામાં આવે છે અને લોકોમાં, પ્રજામાં આ અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આજે વિશ્વની વસ્તી લગભગ 7.5 અબજ સુધી પહોંચી ગઈ છે અને દર વર્ષે લગભગ 8 કરોડ વધારે નવા માનવો એમાં ઉમેરે છે. હવે આટલી ઝડપથી જો વસ્તી વધે તો એનાથી સર્જાતા અનેક સમસ્યા, ધારો કે રોજગાર, રહેઠાણ, શિક્ષણ, ખોરાક, આની સમસ્યાઓ વધ્યા જ કરવાની. જે ઝડપથી વસ્તી વધે છે એ ઝડપથી, મેં કહ્યું તેમ, રોજગાર કે રહેઠાણ કે ખોરાકના સ્ત્રોતો વધતા નથી એટલે દર વર્ષે આ બધી સમસ્યાઓમાં વધારો થાય છે. એટલે વસ્તી નિયંત્રણ ખૂબ જ જરૂરી છે અને એના માટે ખૂબ જ જાગૃતતા તથા પ્લાનિંગ દરેક લેવલે, પ્રજાના લેવલે અને સરકારોના લેવલે પણ ખૂબ જ જરૂરી છે. જો આપણે અત્યારથી પ્લાનિંગ નહીં કરીએ તો 2030માં 8.5 અબજ સુધી વસ્તી પહોંચી જશે અને ત્યારે અત્યારની જે સમસ્યાઓ છે એમાં લગભગ 20% વધારો થઈ જશે. તો આવો આપણે માનવજાતને એક સારી, સમસ્યાયુક્ત, સહેલું અને ટેન્શન વગરનું, સ્ટ્રેસ વગરનું જીવન આપવું હોય, બધાને સરખો રોજગાર મળી રહે, રહેઠાણ મળી રહે, ખોરાક મળી રહે, શિક્ષણ મળી રહે, એવી વ્યવસ્થા ઊભી કરવા માગતા હોય તો એમાં એના મૂળમાં જે વસ્તી વધારો છે એને નિયંત્રણ કરવાની તાતી જરૂર છે. અને એક એક દેશ માટે એવું છે નહીં કે વિકસિત દેશ માટે આ સમસ્યા ઓછી છે. વિકસિત કે અવિકસિત દેશ, આફ્રિકા ખંડ હોય કે યુરોપ હોય કે એશિયા હોય, દરેક ખંડ માટે, દરેક દેશ માટે આ એક માથાનો દુખાવો થઈ રહે એવી સમસ્યા આપણી સમક્ષ નજર આવે છે અને એને પુરવાર કરવાની જરૂર નથી. એ બહુ સવિદિત છે, એકદમ ચોખ્ખું દેખાઈ આવે છે કે આ બધી સમસ્યાનું મૂળ કારણ છે. આપણે દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવે છે અને એનો મુખ્ય હેતુ એ જાગૃતતા ફેલાવવાનો છે. વર્લ્ડ પોપ્યુલેશન ડે 2021 એ ખાસ કરીને બહુ જ ખૂબ જ મહત્ત્વની જનસંખ્યાને કાબૂ લેવા માટે દરેક દેશોને અપીલ કરવામાં આવી હતી કે કોઈ ને કોઈ એ લોકો પગલાં લે. ચાઇનાએ, ચીનની સરકારે ખૂબ જ અસરકારક પગલાં લીધા અને આજે એમનો જે વસ્તી વધારો રેટ એ અંકુશમાં લાવી શકે. એવું જ આપણે સૌ ભારતમાં પણ કરી શકીએ, અપનાવી શકીએ અને એનાથી એક બાળક, બે બાળકનું જ કુટુંબ એનાથી મોટું નહીં એવો એક સ્લોગન લઈને આપણે આગળ વધીએ, આપણે પણ વસ્તી વધારે નિયંત્રણમાં રાખી શકીએ. વિશ્વની વસ્તી એ 8 અબજ સુધી પહોંચી ગયેલી છે અને 2030 સુધી એ 7.5 અબજ સુધી પહોંચી જશે. એને જો આપણે અત્યારથી નિયંત્રણ કરીએ તો 8.5ના બદલે 7.25 અબજ સુધી આપણે નિયંત્રિત રાખી શકીએ અને એ દરમિયાન રોજગારી અને રહેઠાણ અને શિક્ષણની એટલી વ્યવસ્થા ઝડપથી આપણે વધારે કે જેથી વસ્તી વધારાને પેરેલ આપણે આ બધી વ્યવસ્થાના વધારો પામી શકીએ અપેક્ષિત અને જેથી સમસ્યાઓ જે વસ્તી વધારાને લીધે ઉપસ્થિત સમસ્યાઓ પણ નાથી શકીએ, કંટ્રોલમાં લાવી શકીએ. તો માનવજાતના ઉત્કર્ષ માટે, ઇક્વાલિટી માટે, જેન્ડર ડિસ્ક્રિમિનેશન ઓછું થાય, સ્ત્રી અને પુરુષના વચ્ચેનો ડિફરન્શિએશન ઓછું થાય, નાતજાતના ભેદભાવ ઘટે, વિકસિત અવિકસિત વચ્ચેના ખાપ ખાડો પુરાય, સૌનો સહિયારો સાથે અને સમ વિકસિત વિકાસ થાય એના માટે પણ વસ્તી વધારાને કાબૂ લેવો અતિ જરૂરી છે. કારણ કે જો આ કાબૂ ન લઈએ
તો આ બધી સમસ્યા વધશે, વર્ગો વર્ગોના ભેદ વધશે, ખાડાઓ વધશે, ગેપ્સ વધશે, જેન્ડર સ્ત્રી પુરુષ વચ્ચેની સમસ્યા વધશે, અને એથી બીજી અનેક માનવ સર્જિત સમસ્યાઓ ઉપસ્થિત થશે, જેને કંટ્રોલ કરવો ખૂબ જ અઘરું બનશે. તો સૌથી વસ્તી નિયંત્રણમાં સૌથી વધારે અગત્યનું છે કે કુટુંબની સંખ્યા, કુટુંબમાં જન્મની સંખ્યા એ મર્યાદિત રાખી, અને એ માટે હું સૌ જે પરિણિત યુગલો છે એને એવું સલાહ આપીશ કે ત્રણ સૂચનો ખાલી કહીશ કે લગ્ન પછી પહેલાં બે વર્ષમાં બાળકનું પ્લાનિંગ ન કરો, અને એના પછી પહેલાં અને બીજા બાળકો વિશે કમસે કમ 3-4 વર્ષનો ગાળો રાખો, અને બીજા બાળક પછી કદી નહીં એનું સૂત્ર અપનાવો. આ ત્રણ અગર સૂચનો વૈજ્ઞાનિક માહિતીના આધારે નક્કી કરવા છે, એને જો અમલમાં મૂકીએ તો આપણે ચોક્કસપણે કોઈ પણ ઝાઝા પ્રયત્ન વગર પસ્તીને નિયંત્રણમાં રાખી શકીએ. અગર સ્ત્રીના માટે જોઈએ તો બેસ્ટ વસ્તુ છે ઓરલ પિલ્સ એવો લે છે, એનાથી બીજી અને એની સમસ્યાઓ તરીકે અનિયમિત માસિક, વધારે પડતો માસિક કે ગર્ભાશયમાં કોઈ પ્રકારની તકલીફ હોય એને પણ કંટ્રોલમાં રાખવા મદદ થશે. એટલે ઓવરઓલ એલ નામની પિલ્સ આવે છે, સસ્તામાં સસ્તી છે, માસિકના 5મા દિવસથી ચાલુ કરી અને 26મા દિવસ સુધી લેવાની હોય છે, પછી પૂરી બંધ કરે એટલે એ સ્ત્રીને માસિક આવી જાય 3-4 દિવસમાં. આમ લગ્નના પહેલાં 2 વર્ષમાં કોન્ડોમનો ઉપયોગ પુરુષ કરે અને અથવા તો સ્ત્રી પાર્ટનર એ પિલ્સ વાપરે એ વિતાવા છે. પહેલાં અને બીજા બાળક વચ્ચેની જો ગેપ રાખવી હોય તો એના માટે બેસ્ટ વસ્તુ અવિકસિત દેશોમાં કોપર્ટી છે. કોપર્ટી જો સ્ત્રીને પહેરાવી દેવામાં આવે, ગર્ભાશયમાં મૂકી દેવામાં આવે તો એ 3-4 વર્ષ સુધી એને કોઈ વાંધો આવતો નથી અને કોઈ સમસ્યા પણ રહેતી નથી, અને એ લોકો પ્રજનન માટે એ લોકો પ્લાનિંગ કરી શકે છે, બાળક ધારણ કરવાનું, ગર્ભ ધારણ કરવાનું એવોઇડ કરી શકે છે. તો કોપર્ટી સ્ત્રી માટે અવિકસિત દેશોમાં, અને વિકસિત દેશો માટે પણ અગર ઉંમર ઓછી હોય 35 વર્ષથી તો ઓરલ પિલ્સ જ, પણ નવા પ્રકારની નવા મોલિક્યુલ્સ ડ્રોનિસ, જેનાથી બ્લડ પ્રેશર પણ ઓછું રહે, ડાયાબિટીસ પણ થવાની શક્યતા ઓછી રહે, વજન પણ ઓછું થાય, કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય, એવી નવા મોલિક્યુલ વાળી થોડી મોંઘી પડે પણ એવી ઓરલ પિલ્સ અમને અપનાવવી જોઈએ. પુરુષ માટે 2 બાળક પછી અગર એ લોકોને કાયમી પદ્ધતિ અપનાવી હોય તો પુરુષ માટે વાઝેક્ટોમી છે. વાઝ એટલે શુક્રાણુઓને વહન કરતી નલિકા, જે પેટની બહાર હોય છે પુરુષના, અને એ સહેલું અને ઓછું જોખમી વાપરે છે, જેમાં આરામની પણ જરૂર હોતી નથી, અને એ પુરુષ અપનાવે છે. યુરોપમાં પુરુષ વધારે આ પ્રકારનું ઓપરેશન કરાવે છે અને સ્વીકારે છે, ત્યારે આપણા દેશોમાં, એશિયન દેશોમાં સ્ત્રીઓમાં ટ્યુબેક્ટોમી કરાવવા છે, ગર્ભાશયની બંને બાજુ અન્ન નલિકાઓ છે એને બ્લોક કરવામાં આવે છે. તો આ પ્રકારનું ઓપરેશનથી એમને કાયમી કુટુંબની સારવાર મળી રહી છે, ટેકો મળી રહે છે, અને એ લોકો નચિંતપણે પોતાની સેક્સ્યુઅલ એક્ટિવિટી એનો આનંદ મેળવી શકે. પણ એ પહેલાં બીજા બાળક પછી 2 વર્ષના ગાળા માટે એ લોકો ક્યાં તો સ્ત્રીઓ કોપર્ટી અપનાવી શકે છે અને પુરુષ નિરોધ અપનાવી શકે, પણ ચોક્કસપણે એ લોકોને ગર્ભધારણ અટકાવવાના પ્રયાસો ચાલુ રાખવા જોઈએ, કે જેથી અનઅપેક્ષિત ગર્ભધારણ થાય અને એને પછી ક્યુરેટિંગ કરાવીને ગર્ભને ગર્ભપતન કરવાનું પ્રોસેસમાં દાખલ થવું પડે, એવી સમસ્યામાં ન એ લોકો સપડાઈ જાય એવા પ્રયાસો એમને ચાલુ રાખવા જોઈએ. એટલે કે બીજા બાળક પછી 2 વર્ષ સુધી કોઈ પણ ટેમ્પરરી પદ્ધતિ અપનાવી અને 2 વર્ષ થઈ જાય, બાળકો બંને હેલ્ધી હોય તો લોકો પરમેનન્ટ ટેકનિક, કાયમી ટેકનિક અપનાવી અને પોતાને ચિંતામુક્ત સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં સામેલ કરી શકે છે. તો આવો આપણે એકબીજા સાથે હાથ મિલાવે અને આપણા દેશનું, માનવ જગતનું, આપણા સમાજનો, આપણા જિલ્લાનો, આપણા તાલુકાનો, આપણા કુટુંબનું અને આપણા પોતાના કુટુંબનું પણ કલ્યાણ થાય, એવી આ એક પ્રવૃત્તિમાં સૌને સામેલ થવા માટે હું લોક વિજ્ઞાન કેન્દ્ર ગોધરા તરફથી હાકલ કરું છું. થેન્ક યુ, આભાર.